મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 2 ઓક્ટોબર બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી જયંતિ નિમિત્તે અમદાવાદ આવ્યા છે. તેઓ આ પ્રસંગે ખુલ્લામાં શૌચમુક્ત ભારતની ઘોષણા કરશે. તેઓ સાબરમતી આશ્રમ, રિવરફ્રન્ટ તથા જીએમડીસી ગ્રાઉન્ડની મુલાકાત લેવાના છે. અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ તેઓ દિલ્હી રવાના થશે. ઉલ્લેખનીય છે કે તેમણે આજે સવારે દિલ્હીમાં મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મજયંતિ છે. વડાપ્રધાન મોદીએ શાસ્ત્રીજીને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ગાંધી જયંતિના દિને સરકાર સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાની હતી, પરંતુ સરકારે હાલ આ નિર્ણય મોકૂફ રાખ્યો છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધથી ઉદ્યોગ જગતને ભારે નુકસાન થવાની આશંકા છે. બેરોજગારી વધતા અર્થવ્યવસ્થા પ્રભાવિત થશે. સરકાર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા જનજાગૃતિ અભિયાન ચલાવશે. સરકાર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા પ્રયાસ કરી રહી છે. વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશને વાંસની બોટલ તૈયાર કરી છે. પ્લાસ્ટિકની બોટલોનો વપરાશ ઘટાડવા સરકારે આ પગલું ભર્યું છે. વાંસની ઇકો ફ્રેન્ડલી બોટલને આજે ગાંધી જયંતિ નિમિત્તે લોન્ચ કરવામાં આવી છે. આ બોટલની લઘુત્તમ કિંમત 300 રૂપિયા હશે. આજે જામ્યુકો દ્વારા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ હતી. ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કમિશનર સતીશ પટેલ, મેયર હસમુખભાઈ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા પણ ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આજે દેશભરમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવાઈ હતી. ગુજરાતમાં 158 કેદીઓને મુક્તિ આપવામાં આવી હતી, જે અંતર્ગત જામનગર જિલ્લા જેલમાંથી પણ 9 કેદીઓને આઝાદ કરવામાં આવ્યા હતા. જેલ અધિકારી NS લોહારે મુક્ત થનાર કેદીઓને ગાંધી માર્ગે ચાલવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. પોરબંદરના જયેશ હિંગળાજિયા ગોલ્ડન ગાંધી તરીકે પ્રસિદ્ધ છે. તેઓ ગોલ્ડન મેકઅપ કરી ગાંધીના પાત્રને જીવંત કરે છે. આ માટે તેઓ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિતના એવોર્ડ મેળવી ચૂક્યા છે. તેમણે આજે જામનગરના નવનીત જ્વેલર્સમાં ગાંધીજીને જીવંત કર્યા હતા. લોકોએ ગોલ્ડન ગાંધી સાથે તસવીરો પણ ખેંચાવી હતી. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.